શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આપણી ઉપર પિતૃ કૃપા છે પિતૃદેવતા આપણી પર પ્રસન્ન છે તે કેવી રીતે જાણવું એવા કયા સંકેત છે કે જેને આપણે જાણી કે જોઈને સમજી શકીએ કે પિતૃદેવની કૃપા ખરેખર આપણા તથા આપણા ઘર ઉપર છે તે સંકેતો વિશે વાત કરીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો પિતૃ પક્ષ કે જે ભાદરવા પૂર્ણિમાથી લઈને ભાદરવી અમાવસ્યા સુધીનું કહેવાય છે વરસમાં આ સોળ દિવસ આપણા પિતૃદેવતા માટે છે આપણા ધર્મ ગ્રંથોમાં ગૃહસ્થો માટે પાંચ મહાયજ્ઞ દર્શાવવામાં આવ્યા છે એ પાંચ મહાયજ્ઞ છે દેવયજ્ઞ દેવો માટે પૂજન કરવું બીજું છે ઋષિયજ્ઞ ઋષિઓ માટે સ્વાધ્યાય કરવું ત્રીજું છે પિતૃયજ્ઞ પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ કરવું અને ચોથું છે યજ્ઞ પ્રાણીઓ માટે બલિપૂજા કરવી પાંચમું છે અતિથિ યજ્ઞ જે અતિથિ મહેમાન આપણા ઘેરે આવે તેને અન્નદાન આપવું આવી રીતે પાંચ મહાયજ્ઞ ગૃહસ્થીઓ માટે નિર્માણ કરેલા છે જેને કરવાથી ગૃહસ્થીનું કલ્યાણ અવશ્ય થાય છે આ ઉપરાંત પણ આપણા જીવનમાં ઋણ પણ હોય છે એ છે પિતૃ ઋણ સાધુ સંતોનું કહેવું છે કે આપણી ઉપર સાત પેઢીનું ઋણ હોય છે આ સાત પેઢી દરમિયાન આપણા જે પિતૃ છે તેના થકી આપણે ઉજળા છીએ એટલે કે આપણને જે જન્મ મળ્યો છે તે તેમના જ આશીર્વાદથી છે તેમનો લોહી આપણી અંદર છે માટે આ ઋણ ઋણ અવશ્ય ચૂકવવું જોઈએ જેના માટે આ શ્રાદ્ધ પક્ષના જે દિવસો છે તેમાં પિતૃનું સ્મરણ કરવું પિતૃઓ માટે દાન પુણ્ય કરવું પિતૃઓને માટે કંઈક શ્રાદ્ધ તર્પણ આદિ કરવું આમ કરવાથી પિતૃદેવતા પ્રસન્ન થાય છે ને આપણું ઋણ જે ઋણ છે તે ઓછું થાય છે અને આમ કરવાથી પુણ્ય પણ પ્રાપ્ત થાય છે પિતૃ જો પ્રસન્ન થઈ જાય તો જીવનમાં કલ્યાણ જ કલ્યાણ હોય છે ચાહે ગ્રહમાન ગમે એટલા કુંડળીમાં મહાદુષ્ટ યોગ બનાવતા હોય કાલ સર્પયોગ બનાવતા હોય પિતૃ દોષ નિર્માણ કરતા હોય તો પણ જો પિતૃદેવતાની કૃપા હોય પિતૃ આપણી પર પ્રસન્ન હોય તો તે કુયોગ સુયોગમાં બદલી જાય છે એટલે કે જે ફળ આપણને દુષ્ટયોગોથી દુખી થવા માટે મળવાનું છે તેને બદલે પિતૃદેવતાની કૃપાથી ઇષ્ટદેવતાની પણ કૃપા થઈ જાય છે અને તેના કારણે જીવનમાં ધન્યતા આવી જાય છે દરેક દુષ્ટ યોગ શાંત થઈ જાય છે અને પિતૃદેવતાની કૃપાથી જીવન ધન્ય થઈ જાય છે મૃત્યુ પણ ધન્ય થઈ જાય છે અને વંશવેલો પણ આગળ વધતો જાય છે મિત્રો પિતૃદેવતાની કૃપા છે એવું જાણવા માટે અમુક સંકેતો બતાવવામાં આવ્યા છે જેમ કે આપણું કોઈ કાર્ય થતું ના હોય અને અચાનક જ આ શ્રાદ્ધ પક્ષમાં કે જ્યારે આપણે પિતૃદેવતાને સ્મરણ કરીએ છીએ તેમના માટે કંઈક દાન પુણ્ય કરીએ છીએ ત્યારે તે કાર્ય બનવા પામે છે અચાનક એવા શુભ સમાચાર આવે છે જેની આપણે રાહ જોતા હોય છે કેટલા સમયથી કે આ કાર્ય બની જાય તો સારું ચિંતા ઓછી થાય અને અચાનક જ એ કાર્ય બની જાય છે તો સમજી લેવું કે પિતૃદેવતાની કૃપા ઉતરી ગઈ છે પિતૃદેવતાની કૃપાથી આપણું તે કાર્ય મનોવાંછિત કાર્ય પૂર્ણ થયું છે ઘણી વખત આપણે કંઈક ઘર મકાન કે પછી જવેરાત આદિ અથવા તો વાહન લેવાની કોશિશ કરતા હોઈએ છીએ પરંતુ કંઈકને કંઈક વિઘ્ન આવતા હોય અથવા તો ધન પ્રાપ્ત થતું ના હોય કે જેથી આપણે વાહનની કે ઘરની ખરીદી કરી શકીએ અને કેટલાય સમયથી આપણે દુઃખી પણ હોય કે આ લેવાઈ જાય તો સારું લેવાઈ જાય તો સારું જોકે પિતૃના દિવસોમાં આપણે શુભ ખરીદી કરતા નથી પરંતુ છતાં પણ અચાનક આ બધું ખરીદવાના યોગ બને અથવા તો નક્કી થઈ જાય ધન આપણને પ્રાપ્ત થઈ જાય તો સમજવું કે પિતૃદેવતાની કૃપા છે આમાં કોઈ દોષ નથી અને પિતૃદેવતાની કૃપાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થઈ રહી છે ઘણી વખત આપણા દીકરા દીકરીનું સંભવ જે લગ્ન થવાનું હોય તે થતું નથી અથવા તો દીકરા દીકરીને કુંડળીમાં લગ્ન યોગ બરાબર ના હોય ગ્રહ બાધા હોય અને અથવા તો દીકરા દીકરીનું વ્યવસ્થિત રીતે પાત્રતા મળતી ના હોય અને અચાનક જ આ શ્રાદ્ધના દિવસોમાં પિતૃ દિવસોમાં આપણને દીકરા દીકરી માટે સુયોગ્ય પાત્ર મળી જાય છે ભલે આપણે અત્યારે ના લગ્ન કરીએ ના સગાઈ કરીએ પરંતુ નક્કી થઈ જાય છે તો સમજવું કે પિતૃદેવતાના આશીર્વાદ છે પિતૃદેવતા આ કાર્ય માટે રાજી થઈ ગયા છે અને તમારી ઉપર પ્રસન્ન છે આ ઉપરાંત લગ્ન થઈ ગયેલા દંપતી હોય છે અથવા જેને સંતાન ઉત્પન્ન નથી થઈ શકતું તેવા દંપતીને શુભ સમાચાર મળે છે કે તેઓ સંતાન બનવાના છે અને એ આ પિતૃ પક્ષ દરમિયાન તો સમજવું કે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ ગયા છે પિતૃદેવતા જ સાક્ષાત જન્મ લેવાના છે ઘરમાં અને ઘર કે કોળની રક્ષા અવશ્ય કરશે આવું જ શાસ્ત્રોમાં પણ કહેવાયું છે મુનિઓ પણ કહે છે કહેવાય છે કે આપણા પૂર્વજ જ આપણા ઘરમાં ઘણી વખત જન્મ લેતા હોય છે એ સુખ પ્રાપ્ત કરવા માટે લેણા દેણી પૂરી કરવા માટે ઋણ કર્જમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે અને આવા કિસ્સા પણ આપણે ઘણા જોયા છે કે પિતૃદેવતા જ આપણી આગળ કોઈ મૃત્યુ પામ્યા છે તેઓ જ આપણા ઘરે દીકરા દીકરી બનીને જન્મ લે છે અને આપણને સુખ પ્રાપ્ત કરાવે છે ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે જેને અભ્યાસમાં મન નથી લાગતું અને અચાનક જ આ પિતૃ પક્ષમાં પિતૃ કાર્ય દરમિયાન તેનું મન અભ્યાસમાં એકાગ્ર થવા લાગે છે સમજણ પેદા થવા લાગે છે તો સમજવું કે પિતૃદેવતાના જ આશીર્વાદ છે અને પિતૃદેવતા આપણી ઉપર પ્રસન્ન છે આપણા સંતાનો ઉપર પ્રસન્ન છે અને કહેવાય છે કે ઘરમાં કોઈ રોગી હોય શારીરિક માનસિક કષ્ટનો ભોગ બનેલો હોય અને અચાનક જ આ પિતૃ પક્ષમાં તે સાજો થઈ જાય સ્વસ્થ થઈ જાય તો સમજવું કે પિતૃદેવતા પ્રસન્ન છે આ ઘર ઉપર અને પિતૃ કૃપાથી જ આ માંદગી આ શારીરિક કષ્ટ દૂર થયો છે ધનનો અભાવ હોય અને અચાનક જ આ પિતૃપક્ષમાં ધનની વ્યવસ્થા થાય ઘરમાં ધનનું આગમન થાય તો પણ સમજવું કે પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થયેલી છે પિતૃદેવતા પ્રસન્ન છે અને ઘરમાં ધન વૈભવ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થઈ રહી છે પિતૃઓ હવામાં કહેવાય છે અદ્રશ્ય રૂપમાં આશીર્વાદ દે છે અને એ આપણને નરી આંખે દેખાતા નથી પરંતુ આવી રીતે સંકેતો આપીને બતાવે છે કે તમે બધા ચિંતા ના કરો અમે તમારી સાથે છીએ આવી રીતે આવા સંકેત આપીને પિતૃ દેવતા આપણને આશીર્વાદ આપતા રહે છે અને આપણી રક્ષા કરતા રહે છે અણધારી આફતોથી પણ રક્ષા કરતા રહે છે માટે જ્યારે પણ આવા શુભ સંકેતો આવા અનેક શુભ સંકેતો મળે ત્યારે સમજવું જોઈએ કે પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થયા છે પિતૃદેવતા પ્રસન્ન છે અને હાજરા હજુ છે માટે પિતૃદેવતા માટે શ્રાદ્ધ તર્પણ અવશ્ય કરવું જોઈએ દાન પુણ્ય કરવું જોઈએ જરૂરિયાતમંદને પશુ પક્ષીને પણ જેટલી સેવા થાય પિતૃદેવતાના નામ ઉપર કે જેમના થકી આપણે છીએ તેમનું કર્જ અવશ્ય ઉતારવું જોઈએ અને તેમને પ્રસન્ન કરવા જોઈએ આવી રીતે પિતૃઓને પ્રસન્ન કરવાથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી જીવનમાં પ્રગતિ ઉન્નતિ અવશ્ય થશે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્ય કરીએ લગ્ન જનોય કે નવા ગૃહ પ્રવેશ કે કોઈ પણ ઉદઘાટન સંપત્તિ લેવા માટે કાંઈ પણ કાર્ય કરીએ જમીન લઈએ ત્યારે પિતૃઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ તેમના માટે કંઈક દાન પુણ્ય કરવું જોઈએ જેથી આપણે જે કાંઈ પ્રાપ્ત કરીએ છીએ તેમાં પિતૃદેવતાની પણ કૃપા રહે અને આપણા ઈષ્ટદેવતા કુળદેવતાના આશીર્વાદ પણ લેવા જોઈએ આમ કરવાથી જે પણ આપણે ખરીદી કરીએ છીએ આપણે વસાવીએ છીએ તેની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે તેમાં આનંદ પ્રાપ્ત થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે આપણી કુંડળીમાં પિતૃદોષ નિર્મિત થાય છે ત્યારે રાહુ અને કેતુની વચ્ચે બધા ગ્રહો આવી જાય છે જેને પિતૃદોષ કહેવાય છે આવો દોષ નિર્મિત થાય ત્યારે પિતૃ સેવા અવશ્ય કરવી જોઈએ પિતૃ તર્પણ શ્રાદ્ધ અવશ્ય કરવા જોઈએ દાન પુણ્ય કરવા જોઈએ આ ઉપરાંત ચોખા કાળા તલ કુશ મિશ્રિત જળથી પિતૃદેવતાને તર્પણ કરવું જોઈએ જેથી પિતૃદોષ શાંત થાય છે ઘરમાં આપણે પાણીયારું હોય છે ત્યાં પણ પિતૃના નામ ઉપર લાંબી વાટનો દીવો કરાય છે સરસોના તેલનો દીવો કરવો ઉત્તમ છે આમ કરવાથી પણ પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે ગાય માતાની સેવા કરવાથી પણ ગાય માતાને ઘરનું ભોજન પહેલી રોટલી ખવડાવવાથી તથા ગાય માતાને લીલો ઘાસ ખવડાવવાથી પિતૃદોષ શાંત થાય છે આ ઉપરાંત કાગડાને પણ વાસ આપવો જોઈએ ખીર પૂરી આદિ તથા જરૂરિયાતમંદને ભોજન કરાવવું જોઈએ દાન પુણ્ય કરવું જોઈએ જો નાની બાળાઓ મળે તો તેને પણ ભોજન કરાવવું જોઈએ અને કંઈક ગિફ્ટ પણ આપવી જોઈએ કંઈક ભેટ આપવી જોઈએ પ્રસન્ન કરવી જોઈએ આ ઉપરાંત વ્રતોમાં એકાદશીનું વ્રત ઉત્તમ છે પિતૃદોષ શાંત કરવા માટે ભગવાન નારાયણને પ્રિય એવું એકાદશીનું વ્રત કરવાથી પણ ગ્રહબાધા શાંત થાય છે પિતૃદોષ શાંત થાય છે ભગવાન નારાયણની કૃપાથી સર્વકાય મંગળ થાય છે આ ઉપરાંત પણ આપણામાં જેટલું દાન કરવાનું સામર્થ્ય હોય ભૂમિ દાન સ્વર્ણ દાન ચાંદી દાન એ પ્રમાણે દાન કરવું જોઈએ અથવા કંઈ પણ જો શ્રેષ્ઠતા ન હોય તો પ્રભુને હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ મારી પાસે આટલું ધન નથી માટે ફૂલ નહીંને ફૂલની પાકડીના રૂપમાં આ ભેટ સ્વીકાર કરો એવી રીતે નાનું સરખું પણ દાન આપી શકાય છે આ બધા કાર્યો કરવાથી પણ પૂર્વજો પ્રસન્ન થાય છે પૂર્વજોની આત્માને શાંતિ પ્રાપ્ત થાય છે અને તેમના આશીર્વાદ આપણા જીવન ઉપર રહે છે કહેવાય છે કે જો પિતૃદેવતા આપણી ઉપર અપ્રસન્ન રહે આપણા કાર્યોથી તૃપ્ત ન થાય શ્રાદ્ધ તર્પણ ન કરવામાં આવે તો પિતૃદેવના આશીર્વાદને બદલે સાપ પણ મળે છે અને આમ થવાથી ઘરમાં જીવનમાં અશાંતિ દુઃખ દરિદ્રતા વગેરે આવે છે જેનાથી જીવન ત્રસ્ત બની જાય છે માટે આ શ્રાદ્ધ પક્ષ પિતૃ પક્ષમાં પિતૃદેવતા નિમિત્તે કઈક ને કંઈક એવા શુભ કાર્ય કે જેથી પિતૃદેવતાના આપણી એવું કાર્ય અવશ્ય કરવું જોઈએ સમય અનુસાર કરવાથી કુળમાં કોઈ થતું નથી પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય સંતાન યશ સ્વર્ગ કીર્તિ પુષ્ટિ બળ સ્ત્રી પશુ સુખ ધન અને ધાન્ય પ્રાપ્ત કરી શકે છે દેવ કાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે દેવતાઓથી પહેલા પિતૃઓને પ્રસન્ન કરવા વધુ કલ્યાણકારી છે મિત્રો મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે માર્કંડે પુરાણમાં કહેવાયું છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ શ્રાદ્ધ કરતાને દીર્ઘ આયુષ્ય સંતાન ધન વિદ્યા સુખ રાજ્ય સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરી શકે છે માટે પિતૃ તર્પણ પિતૃ કાર્ય અવશ્ય કરવા જોઈએ જેથી પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય કહેવાય છે કે પિતૃદેવતા અત્યંત દયાળુ અને કૃપાળુ છે તેઓ પોતાના સંતાનો પાસે પોતાના વંશજો પાસે પુત્ર પૌત્રો પાસે પિંડદાન તર્પણની આકાંક્ષા એટલા માટે રાખે છે કે તેઓ મન ભરીને પોતાના વંશને આશીર્વાદ આપી શકે શ્રાદ્ધ તર્પણ કે પિતૃને સંતુષ્ટિ માટે પિતૃગણ પ્રસન્ન થાય તો સંતાન સુખ ધન ધાન્ય વિદ્યા રાજસુખ યશ કીર્તિ અને પુષ્ટિ શક્તિ સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરી શકે છે કહેવાય છે કે આપણા કુળદેવતા કુળદેવી પહેલાં પણ આપણા પિતૃદેવતાને મનાવવા જોઈએ મિત્રો આવા સંકેતો છે કે જેથી આપણે જાણી શકીએ કે સાક્ષાત પિતૃદેવતા આપણી ઉપર પ્રસન્ન છે તથા ભગવાન પિતૃ દેવતાની કૃપાથી આપણા વંશમાં પણ વૃદ્ધિ થાય છે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ